हेलो फ्रेंड्स, वेलकम टू एफर्ट डिजिटल जेडब्ल्यू नीट एंड क्लास 6 to 12 कोचिंग इंस्टिट्यूट। હવે હું મિતેશ ચૌહાણ ખાસ આજના વિડીયોમાં તમારી સાથે હું ડિસ્કસ તે કરવા માંગુ છું કે નીટ 2022 ની ફાઇનલ ડેટ ક્યારે છે, જૂન છે, જુલાઈ છે કે ઓગસ્ટ, તેના વિશે હું આજે આખી ચર્ચા કરવાનો છું। તો ખાસ આવા જ નીટને લગતી બધી માહિતી જાણવા માટે મારી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ આજે જ કરો, તેમજ કંઈ પણ ક્વેશ્ચન હોય, તમને કોઈ ડાઉટ હોય કે કંઈ પણ મનમાં ક્વેરી હોય તો ખાસ તમે નીચે કોમેન્ટમાં લખો, જેનું હું સોલ્યુશન અવશ્ય આપીશ। અને પ્લસ આ ખાસ વધુને વધુ તમે શેર કરો, જેથી બધા જ લોકોમાં વાયરલ થશે। હવે તમને પણ ખબર છે કે તમે નીટની એક્ઝામ જે આપેલી છે, જે લોકોએ આપી દીધેલી છે તે 1 નવેમ્બરે તેનું રિઝલ્ટ આવી ગયું હતું 1 નવેમ્બર। હવે નવેમ્બરથી અત્યારે ડિસેમ્બર, પણ હજી સુધી એનું જે કાઉન્સેલિંગનું કોઈ એટલે કોઈ ડેટ બહાર આવી નથી, બરાબર છે। મેં આગળ પણ એક વિડીયો બનાવેલો છે કે જેમાં સુપ્રીમ કોર્ટમાં જે ઈડબ્લ્યુએસ કોટાને લઈને થોડો મુદ્દો છે, તો એનું સોલ્યુશન માટે અત્યારે કાઉન્સેલિંગ જે છે એ ડિલે ઉપર છે, એટલે 6 જાન્યુઆરી પછી કાઉન્સેલિંગની શરૂઆત થઈ શકે એમ છે। તો એનો મતલબ કે મેઇન મુદ્દાની વાત એ છે કે તો હવે જે નીટ 2022 બધા જ બધી જ જગ્યાએ તમે વાંચતા છો કે મેમાં લેવાશે કે અત્યારે લેવાશે, પણ મારું જે પ્રિડિક્શન જે છે, શક્યતા લાગે છે કે નીટ 2022 જે છે તે જુલાઈના લાસ્ટ વીક, એટલે કે સમથિંગ લાસ્ટ વીક અથવા તો ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં લેવાશે। એટલે આમ તમે જો કે જુલાઈના લાસ્ટ વીકમાં, એટલે કે 25 જુલાઈથી તમે સમજો કે 10 ઓગસ્ટ સુધી કોઈ પણ ડેટ આવવાની શક્યતા છે। તો તમારે આ સમયગાળામાં શું કરવાનું છે કે પહેલી વસ્તુ કે તમારી પાસે જુઓ કે આ ડિસેમ્બર પતવાયો, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન અને જુલાઈ અને ઓગસ્ટ, બરાબર, સમજી લો કે આપણે 1 ઓગસ્ટે એક્ઝામ છે। તો જે જુલાઈ જે છે એ પહેલાં, એટલે કે તમારે સમજી લો કે 6 મહિના તમારી પાસે મળે, તો તમારે 6 મહિનાની અંદર ખાસ સિલેબસ આખો તમારે કમ્પ્લીટ કરવો પડે, એટલે કે 15 જૂન સુધીમાં તમારે સિલેબસ તો ટોટલી કમ્પ્લીટ, સંપૂર્ણ જે વાંચવાનું લગતું કામ પતાવી દેવાનું છે। તો સર 15 જૂન થી કે 30 જુલાઈ સુધી સર શું કરવાનું? તો આ જે સમયગાળો છે એમાં 15 જૂનથી 15 જુલાઈમાં તમારે મિનિમમ 2 વખત આખું રિવિઝન થવું જોઈએ, કારણ કે તમે રિવિઝન કરશો તો જ કોન્સેપ્ટને વધુ ડીપલી સમજશો અને તો જ તમે નીટની પરીક્ષામાં ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકશો। એટલે ખાસ તમારે આજે 1 મહિનો જે છે એમાં તમારે રિવિઝન માટે રાખવાના છે। અને એક્ઝામ તો તમે આઈ થિંક કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ જોઈન કરી હોય તો એક્ઝામ તો તમે આપતા જ હોય છો, તો પણ છેલ્લા જે 15 દિવસમાં છે એ ખાસ પેપરની પ્રેક્ટિસ તમારે કરવાની છે। સર પેપરની પ્રેક્ટિસ કરવાનું શું કારણ છે? કારણ કે આના લીધે તમને ખબર પડે કે મારી ક્યાં મિસ્ટેક થાય છે, તે મિસ્ટેક તમે જે નીટ 2022માં ન થાય તે તમે અત્યારથી જ સુધારી શકો, એટલે કે મિસ્ટેક તમારી સુધારવા માટે પ્લસ કે ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે, મિસ્ટેક સુધારવા માટે, તો જે પણ પ્લસ આ બધી તમારું જે ટાઈમ મેનેજમેન્ટ અને મિસ્ટેક ઇમ્પ્રૂવ કરવા માટે ખાસ એક્ઝામના જે મોક પેપર છે એ ખૂબ જ અગત્યના છે। અને તમને ખબર પડે કે હું ક્યાં અટકું છું, કયો કોન્સેપ્ટ જે છે વીક છે તેને ફરીથી રિવિઝન તમારે કરવાનું છે। તો ખાસ કે આજે નીટની એક્ઝામ જે લેટ જવાના ચાન્સીસ છે, તો એના જે 6 મહિનાની મેં તમને સ્ટેટર્જી આપી દીધું છે કે 6 મહિનામાં તમે સિલેબસ કમ્પ્લીટ કરો, પછીનો જે 1 મંથ જે છે એમાં તમે ખાસ બધો જ સિલેબસ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનું મિનિમમ 2 વખત રિવિઝન થઈ જવો જોઈએ। અને ત્રીજી વસ્તુ કે તમારે મોક પેપર આપવાના છે, મોક પેપરમાં તમે ખાસ કે મેક્સિમમ તમારે PYQ સોલ્વ કરવાના છે, પાસ્ટ યર ક્વેશ્ચન, કે તમને ખબર પડે કે કઈ ટાઈપના ટોપિકમાંથી વધુ ક્વેશ્ચન જે છે તે પૂછાઈ શકે છે, બરાબર છે। તો આ ખાસ બધા જ વિદ્યાર્થીઓને થાય કે નીટ ક્યારે જશે, ક્યારે લેવાશે, બધે જ કે મેમાં લેવાશે, જૂનમાં લેવાશે, પણ જે આ જે મોસ્ટ ઓફ જે પ્રિડિક્શન જે છે, ચાન્સીસ જે છે એ જુલાઈના લાસ્ટ વીક કે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં છે, બરાબર છે। તો એના માટેનું તમારે આ જે પ્લાનિંગ આખું ફોલોઅપ તમારે કરવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ હું મિતેશ ચૌહાણ, કે હજી તમને વધુ ને વધુ હેલ્પફુલ બની શકે એવા વિડીયો બનાવવા ઈચ્છું છું, તો ખાસ તમે કોઈ પણ પ્રકારનો ડાઉટ કે કન્ફ્યુઝન અનુભવતા હોય નીચે કોમેન્ટમાં લખો, અને ખાસ કરીને તમારો નીટ 2022માં કેટલો ટાર્ગેટ છે,
અને જો તમે કદાચ નીટ આપી ચૂકેલા હોય તો ખાસ તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જે નીટ આપવાના છે તેના માટે પણ ખૂબ અગત્યનો વિડીયો બની થઈ શકે. બરાબર છે? તો ખાસ ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.